आज से अपना वादा रहा, हम मिलेंगे हर एक मोड़ पर हो, आज से अपना वादा रहा, हम मिलेंगे हर एक मोड़ पर, वो दिल की दुनिया बसाएंगे हम, गम की दुनिया का दर छोड़ कर, ओ जीने मरने की, जीने मरने की किसको पड़ी, प्यार कर ले घड़ी दो घड़ी, ओ जिंदगी की ना टूटे लड़ी, प्यार कर ले घड़ी दो घड़ी। नमस्कार, हूँ दिनेश सिंधव, विशेष विद दिनेश ની વિશેષ રજૂઆત, ગર્વ છે વેપારી છું, માં એક એવા વેપારીને મળવા આવ્યો છું જે રાજસ્થાનથી વર્ષો પહેલા નીકળે છે, સુરતમાં આવે છે, સુરતમાં એટલા માટે આવે છે કે સુરત અને મુંબઈ વચ્ચેનું અંતર ખૂબ ઓછું હતું, એ માણસને હીરો બનવું હતું, ફિલ્મોમાં ચમકવું હતું, પણ નસીબ સાથ નથી આપતું અથવા નસીબમાં બીજું કશુંક લખ્યું હતું, એટલા માટે તેઓ હીરો બનતા નથી। એક્ટિંગનો શોખ આજે પણ છે અને ગાવાનો પણ શોખ છે, તો આજ એક એવા વ્યક્તિત્વને મળવાના છીએ જે ખરા અર્થમાં બિઝનેસની દુનિયામાં રિયલ હીરો છે, અજમેરા ફેશનના જે ફાઉન્ડર છે અજયભાઈ અજમેરાને હું મળ્યો છું, મળીને પોઝિટિવ વાઇબ્સ આવે છે। ગર્વ છે વેપારી છું આ નામનો શો મેં એટલા માટે ચાલુ કર્યો છે કે આપણને ખબર છે કે સરકારી નોકરી મેળવવા જઈશું તો બધાને નોકરી મળવાની નથી, જેટલી જાહેરાત આવે છે જેટલી સંખ્યા છે એની સામે જગ્યા ઓછી છે। પ્રાઇવેટ નોકરી કરીને પણ ક્યાંક તમને સંતોષ હોય છે તો તમારો ખુદનો વ્યવસાય કરી શકો, પણ એક જુદી મારે ઓળખ મેળવવી છે કે હીરો બનવા નીકળેલો રાજસ્થાનનો આ છોકરો શા માટે સુરતમાં આવે છે અને આજે બહુ સરસ વ્યવસાય કરે છે અને ઘણા બધા લોકોને રોજગારી પણ આપે છે અને બધાને સાથે જોડીને આગળ વધી રહ્યા છે। તો હજી બી મેં પ્રયત્ન કર્યો છે તમારો પરિચય આપું, મને ખબર છે નહીં કેવો પરિચય આપ્યો હશે, પણ વિશેષ પરિચય મેળવવાનો પ્રયત્ન કરીશું આપણે। બહુ સરસ પરિચય આપ્યો છે અને આ પરિચય માટે હું તમને બહુ થેન્ક યુ કહું છું, અને થેન્ક યુની સાથે એ વાત માટે પણ થેન્ક યુ કહું છું કે તમે અહીંયા આવ્યા, એટલી દૂરથી આવ્યા અને મને એવું વિશેષ સમજ્યો, જે તમે તમારા ચેનલનું નામ છે કે વિશેષ વિથ દિનેશ, આ વિશેષમાં તમને મને ઓળખાણ આપી એ માટે તમને બહુ ધન્યવાદ, મારા દિલની ગહેરાઈઓથી હું તમને ધન્યવાદ આપું છું, અને તમારા ઓડિયન્સ સામે મને પ્રેઝન્ટ કરવા માટે જે હું કરું છું એ કરવા માટે તમને મોક્યો આપે છે એના માટે બહુ ધન્યવાદ તમારો। અને દોસ્તો, વિશેષ વિથ દિનેશ તો યે કિસી વિશેષ કે સાથ બેઠતે હૈ યે એસા સમજતે હૈ, લેકિન યે વિશેષ હૈ ખુદ, ઇસલિયે કોઈ વિશેષ શાયદ ઇનકે સાથ બેઠતા હોગા, ઇનકી વિશેષતા શાયદ આપ લોગ તો જાનતે હૈ, મેં આપ લોગો સે પહેલી બાર મુખાતિબ હો રહા હું, મેં પહેલી બાર આપ લોગો સે મિલ રહા હું, કઈ જગહ મેં હિન્દી બોલ ગુજરાતી મેરે કો સમજ પૂરી આતી હૈ, લેકિન કઈ જગહ અપની ફિલિંગ્સ કો વ્યક્ત નહીં કર પાતા હું ગુજરાતી મેં, તો મેં હિન્દી મેં બોલ દેતા હું, ઓર મુજે દિનેશભાઈ કે સાથ જબરદસ્ત લગા હૈ જબ મેં બાત કિયા ઉનસે, ઉનકે સામને જબ કુછ ઉનકે બારે મેં જાના ઓર કુછ મેને અપને બારે મેં બતાયા, તો મુજે એસા લગા દો પર્સનાલિટી જો શાયદ એક લક્ષ્ય એક ગોલ લેકે ચલ રહે હૈ ઓર કિસી એક મુકામ કી તલાશ મેં, શાયદ આજ ભી બીચ મેં કઈ મુકામ મિલ ગયે હૈ, લેકિન જો મુકામ યહાં કહીં ના કહીં ઇંતજાર કર રહા હૈ અભી ભી વો મિલના બાકી હૈ, વો મુકામ વો મંજિલ શાયદ દોનો કી એક હૈ, ડેફિનેટલી મુજે બહોત 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 અચ્છા લગ રહા હૈ આપસે બાત કરકે, બહોત અચ્છા લગા હૈ ઓર ઓડિયન્સ કે સાથ હમ જબ બાત કરેંગે તો ભી બહોત અચ્છા લગેગા, ઓર એક વાદા મેને દિનેશભાઈ સે કિયા હૈ, દિનેશભાઈ એક ચેનલ બનાને વાલે હૈ, શાયદ એક ચેપ્ટર હૈ, ચેનલ તો નહીં હૈ, કેટેગરી જૈસે કેટેગરી હૈ ઇસકો ઇસકો બોલતે ગાયકોની ગોથ, જબ ઉન્હોને મુજે એક બતાયા તો મેને કહા જો ગોથ આપ કર રહે હૈ, જો સર્ચ આપ લેકે ચલે હૈ, ઉસ સર્ચ મે એક લડકા આપકે સામને ભી બેઠા હુઆ હૈ જિસકો કહીં ના કહીં બાથરૂમ સિંગર બોલ દીજીએ,
लेकिन फिर भी मेरी आवाज़ पे मुझे फ़ख्र है। मुझे ईश्वर ने मैं खुद बोलूँ तो अच्छा नहीं लगेगा, आप कमेंट करके बताइएगा कि ईश्वर ने क्या मुझे वो सरस्वती मेरी जिह्वा पे बिठाई है या नहीं बिठाई, आप कहेंगे तो बहुत अच्छा लगेगा। सर के साथ आज एक हमने बहुत सारी बातें करी हैं और बहुत सारी चीज़ें एक साथ जॉइंट वेंचर में हम लोग कहीं ना कहीं फिट होने वाले हैं और हो रहे हैं। दोनों का जो नेचर मिलता है, दोनों की जो सोच मिलती है और दोनों के जो शौक मिलते हैं उनको, तो मैं एक गाना गाने के रूप में उसको आपसे एक बात कहता हूँ। बिल्कुल। आज से अपना वादा रहा, हम मिलेंगे हर एक मोड़ पर हो, आज से अपना वादा रहा, हम मिलेंगे हर एक मोड़ पर, वो दिल की दुनिया बसाएंगे हम, गम की दुनिया का दर छोड़ कर, ओ जीने मरने की, जीने मरने की किसको पड़ी, प्यार कर ले घड़ी दो घड़ी, ओ जिंदगी की ना टूटे लड़ी, प्यार कर ले घड़ी दो घड़ी। सर मेरा मानना है आप और हम मिले हैं तो हम कुछ ना कुछ जरूर करेंगे, लेकिन जहां प्यार है, जहां प्रेम है, वहां ईश्वर है। आप किसी से भी मिले, किसी से भी बात करें, जो काम आप तलवार से नहीं करवा सकते हैं वो काम आप प्यार से करवा सकते हैं। डेफिनेटली। तो हम आज एक वादा करते हैं Sure. कि हम हर मोड़ पे जिंदगी के कहीं ना कहीं जरूर मुलाकात होती रहेगी। बिल्कुल। और मिलके जरूर कुछ ना कुछ जो तमन्नाएं शायद यहाँ अधूरी है वो पूरी करेंगे, उनको पूरा करेंगे। तो मित्रों कहीशू नहीं कि हमें शू करवाना चाहिए, पर ट्रेलर तमने मड़ी गयू छे। भविष्य में एक सपनू छे जे बन्ने नू साथे, सपनू क्या एक मोड़ पर भेगू थयू छे, ए सफर में क्या अमे मड़ी गया छे, એ સપનું સાકાર કરીશું ત્યારે એનાઉન્સમેન્ટ કરીશું કે અમે કશુંક નવું સાથે મળીને કરીશું। આ ઇન્ટરવ્યૂ માટે મળ્યા પણ અમે વારંવાર મળવાના છીએ। બરાબર। ગાયકોની ગોત આ જે શો છે એ શો માટે અમે એક જુદો ઇન્ટરવ્યૂ કરીશ, જેમાં હું એમને માત્ર ગીતો ગવડાવીશ અને ગીતોના જે શબ્દો હતા એ પ્રમાણે અલગ અલગ મોડ ઉપરથી આ માણસની જિંદગી પણ પસાર થઈ છે એ આપણે વાતચીત કરવી છે। પ્રેમની વાત કરી છે, દુનિયાની વાત કરી છે, તો આ માણસની દુનિયા જુદા પ્રકારની છે। પોઝિટિવ વાઇબ્રેશન આવે છે, કંપનીના લોકોને ક્યારનો મળું છું, બધા ખુશ છે એકદમ। મહિલાઓ માટે ઘણી બહુ ચિંતા કરી છે, બધી વાતચીત આપણે કરવાના છીએ। અનિલ કપૂર છે અને એમની જે એનર્જી છે ને અનિલ કપૂર જેવી છે, તો હીરો બનવાની વાતો કરવાના છીએ। અજમેરા ફેશનથી શરૂ કરવું છે, પછી થોડા ફ્લેશબેકમાં જઈએ। બરોબર। કારણ કે લોકો તમને અજમેરા ફેશનના કારણે તરત જોવા માટે આવ્યા છે અને કહાની એમને સાંભળવી છે, એટલે આપણે ફ્લેશબેકમાં જવાના છીએ। અજમેરા ફેશન, આજે તમે કંપની શરૂ કરી, એ કંપની શા માટે શરૂ કરી અને ક્યારે શરૂ કરી? સર 2011માં આ કંપની હું શરૂ કરી હતી અને શરૂ કરવાને પીછેનો જો એક વો હતો, લક્ષ્ય જે હતો એ લક્ષ્ય એવું હતો કે હું 20 સાલ નોકરી કરી હતી, 1200 રૂપિયાથી હું શરૂ કરી હતી નોકરી મારી સન 1992માં। પણ સુરતમાં એવું સિસ્ટમથી જે મેન્યુફેક્ચરર છે એ નવા લોકોને બિઝનેસ કરવા માટે પ્રેરિત કરવાની તો ભૂલી જાઓ, એમને મોકો પણ નથી આપતા। જે જે કોઈને મનમાં બિઝનેસ કરવાની હોય તો એમને માલ નથી આપતા, કેમ કે અહીંયા મેન્યુફેક્ચરો છે એ બધાએ હોલસેલમાં કપડો મોકલે છે। બિલકુલ। બધા હોલસેલરોને કપડો મોકલે છે। તો હું જ્યારે નોકરી કરતો હતો તો હું જોતો હતો કે કોઈ નવી લેડીઝ આવી અને મારી શોપમાં આવી જ્યાં હું નોકરી કરતો હતો, તો એમને એવી કહીને કહ્યું, ના ના અહીંયા હું નથી આપતા, અહીંયા હમ લોગ કપડા નહીં દેતે, આપ લોગ જઈએ દૂસરી જગ્યાએ જઈએ, હમ લોગ હોલસેલ કરતે રિટેલ નહીં કરતે હૈં। એ માણસ કહેતા હતા અમને કે હું બિઝનેસ કરવા માટે માંગુ છું, પણ બધાએ એવું કહીને એમને અહીંયાથી હટાવી આપતા આપતા કે
હું એક એક સેટ પણ નથી આપતો, રિટેલ નથી આપતો, તમે કઈ બીજી જગ્યાએ જાઓ. આ સુરતની એક વિશેષ ઓળખ છે કે સુરત હોલસેલરોને કપડું આપે છે. તો મને એવું લાગતું હતું યાર, એટલા બધા માણસો સુરત આવે છે, સપના લઈને આવે છે, કોઈ નોકરી કરવાનો સપનો લઈને આવે છે, નોકરી મળે છે એમને, પણ જે બિઝનેસ કરવાનો, આપણા પેરો ઉપર ખડો હોવાની એક તક જોઈ નહીં આવે છે, એક સપોર્ટ ચાવે છે લોકોની પાસેથી કે ભાઈ એમના મેન્યુફેક્ચરો, એમના ઇતના બડા બડા બિઝનેસવાળા છે, એમને પાસેથી મને થોડોક સપોર્ટ મળે, અરે હું પણ આપણા પેરો ઉપર ખડો થઈ જાઉં, તો એમના માટે કોણ છે અહીંયા? કોઈ નથી. તો હું 2011માં આપની કંપની શરૂ કરી, આ સોચીને કે હું જે કોઈ છોટા રૂપમાં બિઝનેસ કરવો માંગતો હોય 25,000-50,000 રૂપિયાથી, તો હું એમને મદદ કરશે, એમને હેલ્પ કરશે, એમને એ જ રેટમાં કપડો આપશે જે રેટમાં હું હોલસેલરને, જે મારો કપડો 1 કરોડનો કોઈ મારે વેચે છે સાલનું, એમને જે રેટમાં હું કપડો આપું છું, એ જ રેટમાં જે એમને બાજુથી કોઈ લેડીઝ આવે ઓર મને કહે કે હું ઘરેથી બિઝનેસ કરવા માંગુ છું, તો એમને પણ એ જ રેટમાં કપડો આપું છું. તો એ માટે હું 2011માં આ બિઝનેસની શરૂઆત કરી હતી અજમેરા ફેશન કંપનીની, અને આજે લગભગ 1 લાખથી જ્યાદા મેરે પાસ હોલસેલર્સ, રિટેલર્સ ઓર મહિલાએ જુડી હુઈ હૈ જો યે બિઝનેસ હમારે સાથ જુડ કર સ્ટાર્ટ કિયા હૈ જિન્હોને, ઓર 10,000 સે જ્યાદા લેડીઝ હૈ જિન્હોને ઇસ બિઝનેસ કો હમારે સાથ જુડ કર સ્ટાર્ટ કિયા 25,000-50,000 યા લાખ રૂપિયા લગા કે, ઓર ઉસમે સે ભી 150 સે 200 લેડીઝ એસી હૈ જિન્હોને ઘર સે તો સ્ટાર્ટ કિયા થા લેકિન આજ શોપ મેં કન્વર્ટ કર ચુકી હૈ, બડે શોરૂમ મેં કન્વર્ટ કર ચુકી હૈ, ઓર ઉનકે ઘર કા કોઈ જેન્ટ્સ ભી ઇન્વોલ્વ હૈ ઉનકે સાથ મેં. યે મેરે લિયે બહોત બડે ફખ્ર કી બાત હૈ સર. મિત્રો, મેં શરૂઆતમાં કીધું કે રાજસ્થાનથી સુરત એટલા માટે આવે છે કે મુંબઈ નજીક પડે, અને જ્યારે હીરો બનવા માટે ઓડિશન આપવા જવું હોય, પગરખા ઘસવા હોય, ઓફિસોમાં ચક્કર કાપવા હોય, તો સુરતથી ત્યાં જવા માટે બહુ નજીક પડે. એમની સુરત એટલે ચહેરો પણ હીરો બનવાને લાયક છે અને નાયક એટલે અનિલ કપૂરને મેં યાદ કર્યા છે. તો આ માણસ નાયક બનવા માટે રાજસ્થાનથી સુરત આવે છે, પણ આજે ખરા અર્થમાં નાયક છે આ ગુજરાતની મહિલાઓ માટે. હું નાયક નથી હજી, હજી હું લાયક છું, પણ એમને નાયક તમે બનાવશો, એ પણ કરીશું. પણ તમે નાયક તો ખરા, કારણ કે નાયક ફિલ્મમાં જે રોલ હતો અનિલ કપૂરનો, એમાં રિયલ હીરોની વાત હતી. બરાબર, તો એ પ્રકારનું કામ તમે સરસ કરી રહ્યા છો. થોડું ફ્લેશબેકમાં જેને સમજવું છે હજુ, કે તમે જે નોકરી કરીને, જી એ પ્રોફાઇલ કહેશો અને કેવું કામ કરવું પડ્યું? નોકરીમાં અમે એક મેન્યુફેક્ચરર હતા, લીડિંગ કંપની હતી, એમની સાથે હું મળીને એક નવી કંપની ઊભી કરી હતી, અને એ કંપનીને પણ હું બહુ ઉપર લઈને ગયા હતા સાથે મળીને. 1200 રૂપિયામાં મને જોઈન કરી હતી ત્યાં 1992માં, અને 1992થી પહેલાંની સ્ટોરી થોડી કહેવા માંગુ છું. એ હું તમને પૂછીશ. હા હા, પણ તમે, હું એટલા માટે સમજવા માંગુ છું કે 2011માં તમે જ્યારે કંપની બનાવી, તમે પહેલી વાર એવું વિચાર્યું સુરતમાં કે રિટેલરને સાથે જોડીએ આપણે, એમની જિંદગી તમે બદલાવી છે. હા હા, તો 92 થી લઈને 2011 સુધી તમે જે નોકરી કરી, જે કે તમે સંઘર્ષ કર્યો, એનું આ પરિણામ છે. હા બરોબર, તો તમે 1200 રૂપિયામાં નોકરી કરી. 1200 રૂપિયામાં હું નોકરી કરી. સેલ્સમેનનું કામ હતું, પહેલા સેલ્સમેનનું કામ હતું, પછી ધીમે ધીમે હું એવી રીતે અને એ પોઝિશનમાં પહોંચી ગયો હતો કે બોસની પછી જે નેક્સ્ટ મેઇન હોય એ મને જગ્યા મળી હતી. ઓકે, 1200 રૂપિયાથી શરૂ કરીને. અને જ્યારે હું છોડ્યો હતો, જ્યારે હું નોકરી છોડી હતી, ત્યારે મને મારા બોસ કીધો હતો કે રવા દે, નહીં જા. અને બહુ લોકો મને કીધા હતા કે નહીં જા, આ જે પોઝિશનમાં તું છે દોસ્તો, 2 લાખ રૂપિયા પર મંથ, 2 લાખ રૂપિયા પર મંથ મુજે મિલતે થે 2011માં. વહાં સે મેને નોકરી છોડી હતી, મુજે કોઈ જરૂરત નહીં થી છોડને કી, લેકિન એક મલાલ થા, એક મન મેં દર્દ થા, એક ટીસ થી જિસકો મુજે પૂરા કરના થા લોગો કે ઉસી કે લિયે મેને અપની કંપની શરૂ કરી થી.
पूरे सूरत में कोई कपड़ा नहीं देता था, लेकिन मुझे देना था। इसके लिए मैंने वो 2 लाख रुपए की नौकरी छोड़ी और आज आप देख सकते हैं, जब कहते हैं किसी की मुस्कुराहटों पे हो निसार, किसी का दर्द मिल सके तो ले उधार, जीना इसी का नाम है। मुझे वो जो दर्द था लोगों का, वो मैंने महसूस किया था, क्योंकि मैं उस दर्द से गुजरा हुआ था सर। मैं जब छोड़ के आया था राजस्थान से, एक मिडिल क्लास परिवार से, किसान फैमिली से मैं बिलोंग करता हूँ, पोजीशन एक समय पे ऐसी थी जब घर में कोई गेस्ट आ जाता था तो मम्मी मुझे भेजती थी कि बेटा जा थोड़ी चीनी लेके आ जा, गेस्ट के लिए चाय बनानी है। तो वो चीनी एक महीने की पूरी नहीं भरी जाती थी, थोड़ा थोड़ा करके लेके आते थे कि कोई गेस्ट आ गया है। तो ऐसी फैमिली से जुड़ा हुआ था, तो वहाँ से जब वो दर्द महसूस होता था, तो इसके लिए मैंने फिर वो कंपनी अच्छी पोजीशन में होते हुए भी मैंने छोड़ के अपनी चालू करी। कंपनी की बात आगे करेंगे, कंपनी की बात आगे करीशू। हूँ पण हिंदी बोलवा मंडियो, हिंदी अपनी राष्ट्रीय भाषा छे जी, गुजराती बोले छे, सरस बोले छे, सवाय गुजराती बनी चुक्या छे, गुजरात में वर्षो थी छे, हिंदी बोलशे कारण के मूळ राजस्थानी छे, અને જ્યારે દિલની વાત કરવી હશે ત્યારે હિન્દીમાં કરશે, અને મનની વાત કરવી હશે ત્યારે ગુજરાતીમાં પણ કરશે। તમારે દિલની વાત મારે હજુ સાંભળવી છે, વર્ષોથી એમને ક્યાંક એવું લાગે છે, અને મેં એમને ઉતાવળ પણ કરી, જુઓ આ એક એવો વેપારી છે કે એને નફા નુકસાનની ચિંતા નથી, બરોબર। હજી ઇન્ટરવ્યુ કોઈ જયારે વેપારી આપે ને તો પેલા શું વિચારે ખબર, કે એ અજમેરા ફેશનની વધારે વાત કરે, ના 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 મને નહીં, હું તમને કહું બરોબર બરોબર કે ભાઈ મારે બધી જ વાત કરી દેવી છે, અને એટલા માટે કે લોકો સુધી આપણે વાત લઈ જવી પડે કે અહીંયા કેટલા રૂપિયાથી લઈ અને કેટલા રૂપિયા સુધીની કેવી સાડી મળે છે, બરોબર। પણ આ એક એવો વેપારી છે, દિલનો દિલદાર છે, એમને દિલમાં પડેલી એક વાત કેવી છે, રાજસ્થાનથી શા માટે સુરત આવેલા, ચલો કહો હવે સ્ટોરી, પછી મુંબઈ વાળું કનેક્શન આવે। એકચ્યુઅલી રાજસ્થાનથી હું 11th કરી હતી, ત્યારે આ 10+2 સિસ્ટમ નથી હતો, 11th કરવા બાદ કોલેજમાં જવું પડે, ફર્સ્ટ યર, સેકન્ડ યર અને થર્ડ યર। ફર્સ્ટ યર હું ડ્રોપ કરી હતી કારણ કે મને પીઈટી, હું સાયન્સ લીધી હતી, સાયન્સ મેથ્સ, જે મેં એન્જિનિયર બનાય તો હું સાયન્સ મેથ્સ લીધી હતી, અને સાયન્સ મેથ્સ હું ડ્રોપ કરીને પીઈટીનો એક્ઝામ આપવા માટે, પ્રી એન્જિનિયરિંગ ટેસ્ટ આપવા માટે હું પૂરી ડ્રોપ કરીને તૈયારી કરી હતી। પણ જ્યારે એક્ઝામનો ટાઈમ આવ્યો ત્યારે મારે ટાઇફાઇડ થઈ ગયો હતો, અને એ ટાઇફાઇડ થઈને મારો જો સેન્ટર આવ્યો હતો તે જયપુર આવ્યો, સુરત સિક્કરથી દૂર હતો, તો હું એક્ઝામ માટે જાઉં નહીં ગયો। દિમાગ એટલો ખરાબ થયો કે હું બધા છોડીને બેસી ગયો હતો કે મારે નહીં પડવું હવે, તો ઘરવાળા કીધા જે નહીં પડવું હોય તો જાઓ ધંધો કરો યા નોકરી કરો, ધંધો તો કાંઈ હતો નહોતો, પાપા કિસાન હતા, તો નોકરી કરવા માટે જબ મને મોકલ્યા તો મને 2 ઓપ્શન આપ્યો મારે ઘરવાળા। મારો એક ભાઈ ગુવાહાટી આસામ રહેતો હતો અને બીજું ભાઈ મારો સુરત રહેતો હતો, તો મને બંને ઓપ્શન આપ્યા કે તમે જાઓ, ક્યાં જવું છે, તો મારે ફિલ્મોનો ભૂત સવાર હતો, તો મને એવું લાગ્યું કે ગુવાહાટી જઈને તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી બહુ દૂર થઈ જશે, પણ સુરત મુંબઈની નજીક છે, આપણે તો સુરત ચાલો, પછી આજમાઈશ કરીશ, મુંબઈ પણ જઈશ। તો હું સુરત આવી ગયો અને સુરત કુછેક દિવસ હું દલાલીનું કામ કર્યો, અને પછી મુંબઈ ગયો હતો। પોઝિશન નહોતી હોતી કે જુહુમાં જ્યારે જ્યાં સ્ટુડિયો વગેરે થાય ત્યાં ફ્લેટ લઈને રહી શકું, કાલબા દેવીની ગદ્દીઓમાં સુવા માંગ્યો હતો, એ મારે બસનો ન હતો, તો હું કીધું કે નહીં, હજી મારો સમય નથી આવ્યો, હજી મારી કિસ્મતમાં કાંઈ ઓર છે, તો પાછો સુરત આવ્યો હતો અને કપડામાં આપણી કિસ્મત અજમાઈશ કરી હતી। ત્યાર પછી હું 1200 રૂપિયામાં નોકરી શરૂ કરી, પણ મનમાં જે એક હીરો બનવાની તક તમન્ના છે એ બાકી છે, હજી થઈ જશે। હું પણ વર્ષો પહેલા હીરો બનવા ગામડેથી નીકળ્યો હતો, થેન્ક યુ, પછી અચાનક રિપોર્ટર બન્યો છું, તમે પણ ખરેખર હીરો છો, તમારો લુક એવું છે, અને સફેદ વાળ આવી ગયા છે, પણ આજકાલ એવું પણ છે, આજે એમની સ્ટાઈલ છે, આ સ્ટાઈલ છે કે હું તમારે આશા જીવન રાખી શકું, બરાબર। તો
નહીતર જાતા હીરો બની જઈશું, કોઈ નહીં બનાવ્યો પણ કઈ કરીશું આપણે મહિને બની એક વિલન અને એક હીરો. ના ના, તમે હીરો છો કદાચ વિલનમાં ચાલીશ, પણ મારે સમજવું છે કે કયા એક્ટરને જોઈને તમને લાગ્યું હતું કે તમારે હીરો બનવું છે તમારા સમયગાળામાં? મારા સમયગાળામાં જે ત્રણ હીરો ચાલતા હતા, એક તો ચોકલેટી બોય હતો આમિર ખાન, અમિતાભ બચ્ચન મારો આદર છે, અનિલ કપૂર મારો આદર છે. હું અનિલ કપૂરનો બહુ માનું છું. બિલકુલ, તો હું સાચું બોલું શરૂઆતમાં જે મેં કમ્પિટિશન કામ કર્યો, અનિલ કપૂર મારો આદર છે. ફિલ્મોમાં બહુ ફિલ્મો જોઈ હતી, તેજા બહુ ફિલ્મો, એટલી વાત કરવાનો ઠીક નથી, પણ મારો એ આદર્શ છે. એટલે ફિલ્મો જોઈને તમને લાગ્યું કે તમારે પણ હીરો બનવું છે. હા, તમે સુરત આવો છો, મુંબઈ નજીક પડે છે, મુંબઈ સ્ટ્રગલ કરો છો, પણ તમે સરસ કામ એ કર્યું કે તમારો બી પ્લાન રેડી હતો. તમને લાગ્યું કે જીવન અહીંયા વેડફાઈ ના જવું જોઈએ. ઘણી વાર લોકો આખી જિંદગી હીરો બનવા માટે ત્યાં બરાબર જીવન પૂરું કરી નાખે. સુરત આવ્યા, નોકરી શરૂ કરી, 2011માં કંપની શરૂ કરી. તમે કંપનીની વાત કરી જ છે, આપણી કંપની જુદી કઈ રીતે છે બીજા કરતા એ તમે કીધું જ છે. તમે રિટેલરને તમે મોકો આપ્યો છે, બરાબર. પ્રોડક્ટ રેન્જની વાત કરીશું અને પ્રોડક્ટની વિશેષતા વિશે વાત કરો. નંબર વન ક્વોલિટી અને બીજી રેટ, પણ આ બંનેની સાથે સાથે હું જે રિટેલની વાત કરું છું રિટેલરને, આજ કોઈ મને આવીને કહે છે, કોઈ પહેલાં પણ કીધું કે હોલસેલરની બાજુમાં જે કોઈ લેડીઝ હોય અને આવીને મને કહે કે હું બિઝનેસ કરવા માગું છું, તો તો અમને એ જ રેટમાં કપડો આપું છું. બીજો કોઈ રિટેલર હોય જે ઘરે એમના ગામમાં કોઈ હોલસેલરથી કપડો લેતો હોય તો એમને પણ હું એ જ રેટમાં કપડો આપું છું. એ ત્રણ મારી ક્વોલિટી છે. આની સિવાય ચોથી ક્વોલિટી એ છે કે હું મોટિવેટ કરું છું બિઝનેસ કરવા માટે. હું હજી આપને મુજે કહા કે આપને બી પ્લાન રેડી રખા. મેં કાફી લોગોં કો દેખતા હું સર, નોકરી કે લીએ અપની જિંદગી કે 30-30 સાલ, 40-40 સાલ, 50-50 સાલ સર કે બાલ ઉડ જાતે હૈ, બોલે મેરે કો સરકારી નોકરી મિલેગી તો હી મેં કામ કરૂંગા, નહીં તો નહીં કરૂંગા. મેં આ લોકો માટે કહેવા માગું છું કે જે બી પ્લાન હું અને સર યુઝ કર્યો છે એ પ્લાન યુઝ કરો. તમે જે એ પ્લાન તમારો છે એની શોધ ચાલુ રાખો. હું એમને છોડવા માટે નથી કહેતો, પણ જ્યારે 25,000માં કે 50,000માં બિઝનેસ થતું હોય એ પણ ઘરેથી, તો એને બી પ્લાન માટે રાખો ને. શું જરૂર છે તમારે તમારો ટાઈમ વેસ્ટ કરવાની કે 30-30 સાલ સુધી તમે નોકરી શોધતા હો છો? અરે બી પ્લાનમાં સફળ રહેશો તો એ પ્લાનને ઇમ્પ્લિમેન્ટ કરવું સરળ થઈ જશે, સરળ થઈ જશે. પણ તમે રિયલ હીરો એટલા માટે છો કે તમારી કહાની ખૂબ પ્રેરણાદાયી છે. પહેલી વાર કોઈ આપણી સાથે જોડાયું હોય અને કોઈ બહેન અથવા તો મેલ ફિમેલ કોઈ પણ નહીં, કારણ કે મેં કીધું છે શરૂઆતમાં કે આજે મોબાઈલ પણ 25,000નો આવે છે, બહુ મોટી કિંમત છે નહીં, બરાબર. 25,000થી તમે તમારો વ્યવસાય શરૂ કરી શકો, તો કઈ રીતે તમારી સાથે જોડાઈ શકે કોઈને જોડાવું હોય તો? સર, ફોન કરી શકાય મારી સાથે. સ્ક્રીન ઉપર હું નંબર આપું, સ્ક્રીન ઉપર નંબર તમે આપી દો, ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દો. એક ફોન કરો, અમારે યહાં સે આપકો ટીમ, હમારે બોર્ડલાઈન મેમ્બર્સ આપકો પૂરી તરીકે સે ગાઈડ કરેંગે. કોઈ જોર જબરદસ્તી નહીં હૈ કે આપકો લેના હી લેના હૈ. આપ ફોન કરકે પહેલે સમજીએ કે કિસ તરીકે સે ઇસ કપડે કે બિઝનેસ સે આપ જુડ સકતે હૈ. દૂસરી ચીજ એક ઓર કપડે કે બિઝનેસ મેં મેં કહુંગા, સબસે ઇઝી બિઝનેસ હૈ, સબસે ઇઝી, કિસી ભી ઓર બિઝનેસ કી તુલનામાં અગર આપ યે બિઝનેસ કરતે હો તો 10 times સક્સેસ હોને કે ચાન્સીસ જ્યાદા હૈ. એ બાતની હું ગારંટી આપું છું. ઓર ગારંટી એવી જ રીતે નથી આપતો, એમના કારણ છે. પહેલું કારણ છે કે માણસ કોઈ પણ ચીજ વગર રહી શકે, પણ એક મિનિટ છોડો, એક સેકન્ડ કાપડ વગર નહીં રહી શકાય. અને આજે તો આ ફેશનથી જોડાઈ ગયો છે કાપડ. તો એક કામ કરીએ છીએ, હું એટલા માટે રોકું છું એમને કે બીજો વિડીયો અમારે બનાવવો છે. મારી ઈચ્છા એવી છે કે ટૂર મારે કરવી છે, બરોબર. તો હું ટૂર કરવાનો છું, કારણ કે લોકોને બતાવું, બરોબર, લોકોને મેરા ફેશનમાં જોવાય કે ભઈ શું છે, કેવી રીતે કામ થઈ રહ્યું છે, લોકો લાઈવ જોશે કઈ કઈ પ્રોડક્ટ્સ છે. તો તમારો બીજો વિડીયો જોવો પડશે, બરોબર છે. જે અમને સરસ વાત કરી છે કે તમે
એક તમને સરસ એક ટ્રીક આપશે, તમને સિક્રેટ કહેવાના છે. બરોબર. કે તમે કમાણી કેવી તાત્કાલિક શરૂ કરી શકો એ વાતનું અહીંયા અધૂરી રાખું છું. બરોબર છે. સોરી, તમારે વિડીયો બીજો જોવો પડશે. કન્ટિન્યુ જે ટુ બી કન્ટિન્યુ વો ક્યા બોલતે હૈ, ટુ બી કન્ટિન્યુ નહીં, ટુ બી કન્ટિન્યુ નહીં, ટુ બી કન્ટિન્યુ તો પુરાના હો ગયા. ઓકે ઓકે. કટપ્પા ને બાહુબલી કો ક્યું મારા અભી બાકી હૈ, તો કન્ટિન્યુ બને રહીએગા. બીજા વિડીયોમાં તમને જોવા મળશે કે જે આપણે વાત કરવાના છીએ એ લોકો કઈ રીતે તમારી સાથે જોડાઈ શકે. બરોબર. અને બહુ ઇઝીલી વ્યવસાય નાની એવી રકમથી કરી શકે. બરોબર. તમે ઘણી બધી વાત કરી જ છે, ફ્રેન્ચાઇઝી પણ આપીએ છીએ આપણે. બિલકુલ આપીએ છીએ. ઓકે. એના વિશે થોડી વાત. એના બી પણ આપણે બીજા વિડીયોમાં. ઓકે. એમ જ વાત કરી. બધી આપણે ઓળખ આપશે કે કેવી કેવી રીતે તમે અમારી સાથે જોડાઈ શકો અને એ બિઝનેસ તો કરી શકો. બિલકુલ. ફ્યુચર ગોલ, આમ તો તમે કીધું કે બહુ નાના પાયે તમે શરૂઆત કરી હશે, તો 2011માં કેટલી રકમ સાથે વ્યવસાયની શરૂઆત થયેલી તમારી? મારે પાર્ટનર હતા જે મને કરવા માટે તક આપી હતી. અમારા રિલેશનમાં જ હતા. જી જી. એ મને 1 કરોડ રૂપિયા આપ્યા હતા. ઓકે. કે તમે બિઝનેસ શરૂ કરો. પણ જ્યારે હું એમને સાથે આ જીદમાં આવી ગયો કે હું રિટેલરને આપશે, ત્યારે એ પણ મને છોડીને ભાગી ગયા હતા. પોઝિશન એવી આવી ગઈ હતી કે હું મેન્યુફેક્ચરિંગ લાઇનમાં હતો, મને ખબર ન હતી કે રિટેલરને કેવી રીતે શોધાય, કેવી રીતે હું રિટેલર સુધી મારી વાત પહોંચાઉં કે સુરતમાં કોઈ છે જે તમને પણ સપોર્ટ કરવા માગે છે, તમે આવી જાઓ. પણ જ્યારે મને હું તક નહીં મળી, હું મારો એક ચેનલ બનાવ્યો અજમેરા ફેશનનો યુટ્યુબ ચેનલ. યુટ્યુબ ચેનલ એ આ ચેનલથી હું એમના સુધી વાત પહોંચાડવાની કોશિશ કરી, પણ સફળ નહીં થયો કેમકે ચેનલ ગ્રો કરવામાં બહુ ટાઈમ લાગે. તો પછી હું એવી પોઝિશનમાં આવી ગયો હતો કે દો પાલરાની સવારી જે કરે ને ગુજરાતીમાં શું કહેવાય, ના ઇધર કા રહા ના ઇધર કા. તો ઉસ સમય થોડી પોઝિશન વીક હો ગઈ મેરી, તો મેરે જો પાર્ટનર્સ થે છોડ કે ભાગ ગયે. મુજે બોલે મેરા પૈસા દે, મેરે કો નહીં ચાહીએ ભાઈ, યે તેરા કામ, યે તું તેરા તું સંભાલ. તો સારે પાર્ટનર મુજે છોડ કે ભાગ ગયે. હમ પરિવાર વાલે જો થે વોહી રહે ગયે થે, મેં મેરે બ્રધર, હમ દોનો ને જો મિલકે ડિસાઇડ કિયા થા, મેને કહા હમકો ઉસી રાહ પે ચલના હૈ, કોઈ જાય તો જાય. ઓર આજ ભી મેં બચ્ચોં કો બોલતા હું, સર મેરે બચ્ચે ઉપર આપ અભી દેખેંગે, જો સેલ્સમેન કે સાથ વ્યાપારી કે સાથ સેલ્સમેન રહેતે હૈ, મેં ઉનકો એક હી બાત કહેતા હું, 10 होलसेलर खाली चले जाएं कोई दिक्कत नहीं है, पर एक रिटेलर जिसने अपना वीडियो देख के हिम्मत बनी है ना उसकी काम करने की, बिजनेस करने की, कुछ जीवन में करने की, उसकी हिम्मत मत टूटने देना. वो होलसेलर कहीं भी जाके बाजार से ले लेगा, पर वो रिटेलर जो अपने भरोसे यहाँ आया है उसको बाजार में कपड़ा कोई देने वाला नहीं है, उसकी हिम्मत को कतई टूटने नहीं देने का. और आज आप देखेंगे कि किस तरीके से वो व्यवहार करते हैं, कैसे अपनापन एक उसको लगता है कि नहीं यार मैं कहाँ सही जगह आया हूँ. वो चीज आज भी मेरे बच्चों के अंदर है, वो शुरू से शिक्षा दी. जी, आपने जो इशू दिया आज. हाँ. पर तमें टूटिया केवी रीते नहीं है, मारे समझो जी, तमें कीधु ने के बधा लोको छोड़ीने जता रहे हैं, तो मानस तूटी जाए. हाँ हाँ हाँ. तो ए वक्त शू कर्यु, एटले मनोस्थिति शू हती अने ए हिम्मतनी केटली जरूर छे के काले उठीने कोई पण मानस व्यापार करे तो बधी परिस्थिति एनी सामे आवी शके. આને માટે 2 માણસો હતા જે મને તૂટવા નહીં દીધું. એક મારી પત્ની, એક મારા પિતા. ઓકે. મારા પિતા મને બચપનથી કહેતા હતા, આજે પણ છે, આજે હું ડેલી રાત્રે જ્યારે અહીંયાથી જાઉં છું તો એક વખત એમને પાસે જાઉં છું. મારા જો મેરા સબસે બડે બ્રધર હૈ ઉનકે પાસ રહેતે હૈ વો, ઉનકા વહાં મન લગતા હૈ, છોટા પોતા હૈ ઉનકે પાસ મેં, પડ પોતા હૈ સોરી, તો ઉનકે પાસ મેં જાતા હું ડેલી, ઓર કુછ ના કુછ હમેશા સીખ કે જાતા ઉનસે. વો મુજે હમેશા કહેતે થે, બેટા મોચી હી બનના, લેકિન તેરે જૈસા મોચી શહેર મેં દૂસરા નહીં હોના ચાહીએ. તો કોઈ ભી કામ કર, લેકિન કામ એસા કરના કે સર્વોપરિ વો કામ હો તેરે લિયે. उन्होंने मुझे टूटने नहीं दिया, उन्होंने हमेशा हिम्मत दी मेरे को. और एक मेरी पत्नी मेरे पीछे खड़ी थी हमेशा, कोई बात नहीं है, समय है, ये तो आएगा जाएगा, ऊंच नीच चलती रहेगी, लेकिन आप अपना पुरुषार्थ पूरा करना, आप अपने कर्मों में कमी मत रखना. मैंने आपको अभी बताया भी था कि श्री कृष्ण कहते हैं गीता में, कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन, तू कर्म कर बेटा,
तेरे अधिकार में सिर्फ कर्म करना है, फल क्या है वो तेरे अधिकार में नहीं है। आज अच्छा नहीं मिला है कोई बात नहीं है, लेकिन तू तेरा कर्म करते जा, कभी ना कभी तेरे को अच्छा फल मिलेगा। और मिला मुझे, जो मैंने सोचा था वो मुझे मिला। तो मैं गिरा, मैं ये नहीं कहता हूँ कि गिरा नहीं, मैं गिरा, लेकिन गिर के गिरा नहीं रह गया, मैं उठा फिर चलने की कोशिश की, और आज वो मुकाम है जहाँ मैं पहुँचा हुआ हूँ। फिल्मों साथ जोड़ेला छे आपणे आम, એટલે આપણને ખબર છે કે નાનામાં નાના માણસને આપણે ક્રેડિટ આપીએ છીએ, બરોબર, સ્પોટલાઇટને પણ, બરોબર। તો તમે જે લોકોને યાદ કર્યા છે, તમારા પપ્પા, તમારા મમ્મી, તમારા વાઇફ, તમારા ભાઈ, મારી મમ્મી હજી નથી, 2016માં મમ્મી December 14 મારી મમ્મી, એમની ફોટો છે નથી આજે, પણ અમારે સાથે છે, મારા પૂરા પરિવારની સાથે છે, એ જ છે જે બધાને હમને હમ લોગો કો સંભાળ કે રખા હુઆ હૈ, ઉનકા આશીર્વાદ, વિમલા દેવી જી ઉનકા આશીર્વાદ હમારે ઉપર આજ ભી હૈ ઓર હમેશા રહેગા। પિતાજી નું શું નામ? પિતાજી નું નામ છે નાગરમલ અજમેરા। મારા વાઇફ નું શું નામ? ક્રેડિટ આપું છું, રચના, રચના એમનું નામ છે। તમારા બ્રધર નું શું? મારા બ્રધર વિજય, પાંચ બ્રધર છે, બધા વેગા થઈને હું કામ કરું છું, બધા મારી સાથે જ મારા પરિવારમાં, ફેમિલીમાં છે। એવું તો હું કહેવા માગું છું, મારી ફેમિલી 5-7 લોકોની નથી, મારી ફેમિલી છે 350 લોકોની, મારી ફેમિલી છે જે મારી સાથે મળીને કામ કરે છે। ઓર જે યુટ્યુબ ફેમિલીની વાત કરો તો મહિલા અપને દેશ મેં અગર પઢાઈ કી ભી બાત કરે તો 3% ભી ઉનકો એજ્યુકેશન મેં નહીં આતા હૈ ઉનકા નંબર। और अगर बिजनेस की बात करूं तो 1% महिलाएं भी ऐसी नहीं है जो बिजनेस के साथ जुड़ाई हुई है। 500 रुपए की अगर एक लिपस्टिक भी खरीदनी हो ना उनको, तो वो जाके अपने पति, पिता या अपने ब्रदर के आगे हाथ फैलाती है। तो हूँ एवं मांगू छू कि कम थी कम हूँ એટલા ઇન્ડિપેન્ડન્ટ બની જાઓ કે એ લિપસ્ટિક માટે તમારે કોઈની સામે હાથ ફેલાવ ના પડે। બિલકુલ, તમે એમને એમના હાથ તમે મજબૂત કર્યા છે, હા, પણ આ ઇન્ટરવ્યુ મારા હાથમાં છે, આ ઇન્ટરવ્યુ કંટ્રોલ મારા હાથમાં છે, એટલે ઇન્ટરવ્યુ હવે પૂરો કરવાનો છું, બે એક સવાલ કરી લેવા છે। હા હા, મહિલાને યાદ કર્યા જ છે તો રચનાબેન માટે શું ગાશું આપણે જતા જતા? રચના, એમનું ક્યાંક નામ આવતું હોય એવું કોઈ સોંગ હોય? તમે ઉલ્લેખ કર્યો છો આ સોંગનો પણ, અને અમે હંમેશા એમને એમમાં ભગવાનનો રૂપ દેખું છું, એમની મધર, એમની ફેમિલી બધા ભગવાનનો રૂપ છે। ઓર હું એમને માટે એક ગાનો ગાવા માગું છું, હિન્દીમાં ગાઉં છું દોસ્તો, મને ગુજરાતી ગાના આવતા નથી। ગુજરાતી ગાનું એક છે પંકજ ઉદાસનું, મને બહુ ગમે છે, બહુ ગમે છે, જે મને યાદ નથી પણ સુણું તો ત્યારે સુણતો રહું છું એ ગાનાને, કદાચ યાદ હશે તો હું ગાવશે, પણ હજી તો મારી રચના માટે એક રચના પેશ કરું છું। તુઝે દેખ કર જગવાલે પર યકી નહીં ક્યું કર હોગા, જિસકી રચના, પહેલે તો ઉસી કી થી સર, ફિર ઉસને મેરે હવાલે કિયા, ઉસકી રચના ઇતની સુંદર વો કિતના સુંદર હોગા, વો કિતના સુંદર હોગા। તો મેરી રચના, જિસકી રચના ઉસને કરી હૈ ઓર જિસને કરી હૈ વો રચના ઇતની સુંદર હૈ તો વો સ્વયં કિતના સુંદર હોગા। કંપની એ તમારી રચના છે, કંપની પણ તમારી એક દુનિયા છે, એક રચના જ છે, તમે અદ્ભુત રીતે સરસ રચના કરી છે, માત્ર વેપાર નથી, અહીંયા દિલનું કનેક્શન છે, બરોબર છે। માત્ર બે સવાલ કરવા છે પછી ઇન્ટરવ્યુ પૂરો કરીશું, અને મિત્રો હું તમને કમિટમેન્ટ આપું છું કે ગાયકોની ગોતમાં એક જુદો ત્રીજો ઇન્ટરવ્યુ કરવા માટે ફરી સુરત આવવાનો છું। હા, થેન્ક યુ। બહુ નાના પાયે શરૂઆત કરી હતી, સપનું મોટું હતું, તો આપણે આપણી હાજરીની વાત કરીએ તો આપણે આ દેશમાં ક્યાંય ક્યાં આપણી હાજરી છે, કયા કેટલા રાજ્યોમાં આપણે વેપાર કરીએ છીએ? હજી આપણે વેપાર અહીંયા જ કરીએ છીએ, પણ
અમે ફ્રેન્ચાઇઝી આપીએ હજી. લગભગ બિહારમાં 20 ફ્રેન્ચાઇઝીઓ લાઇનમાં છે જે ખુલવાની તૈયારીઓ છે. એ મહિના 6 ઓપન થવાની છે. 16 તારીખે મને ઓપનિંગ કરવા જવું છે, 24 તારીખે મને ઓપનિંગ કરવા જવું છે, 27 તારીખે મને ઓપનિંગ કરવા જવું છે. અને હજી જે છે 5 સ્ટેટમાં આપણી ફ્રેન્ચાઇઝીઓ છે. હું ક્લિયર કરવા માગું છું અમારા સાથીઓને, ઓડિયન્સને, અમારા વ્યુઅર્સને, કે જે ફ્રેન્ચાઇઝી છે જે એ બી ટુ સી છે. જો ફ્રેન્ચાઇઝી હમારી હૈ યે સબ બી ટુ સી હૈ. આપ ધ્યાન રખિયેગા વહાં પે સિંગલ સિંગલ પીસ મિલતા હૈ, લેકિન અગર આપ બિઝનેસ કરને કે લિયે કપડા ખરીદના ચાહતે હૈ તો સિર્ફ ઓર સિર્ફ એક હી જગહ હૈ, સુરત, જહાં પે આપકો કપડા મિલતા હૈ. તો યે ચીજ મેં આપ લોગો કો ક્લિયર કર દું કે અગર આપકો બિઝનેસ કરને કે લિયે ખરીદના હૈ તો સિર્ફ સુરત અજમેરા ફેશન આ જઈએ, ઓર અગર આપકો સિંગલ સિંગલ પીસ ખરીદના હૈ તો આપકે નિયરેસ્ટ જો ફ્રેન્ચાઇઝી મેરી હૈ વહાં પે આપ જાકે ખરીદ સકતે હો. બહુ સારે કમેન્ટ આતે હૈ કે સર દો પીસ મિલેંગે ક્યા, સર એક પીસ મિલેગા ક્યા. અચ્છા લગતા હૈ પ્રોડક્ટ ઉનકો જબ મેં પ્રોડક્ટ દિખાતા હું તો કમેન્ટ કરતે હૈ વો. તો મેં ઉનસે કહેના ચાહતા હું કે આપ અપને નિયરેસ્ટ જો ભી અજમેરા ફેશન હૈ વહાં સે જાકે ખરીદ સકતે હૈ. અજમેરા ટ્રેન્ડ્સ કે નામ સે ફ્રેન્ચાઇઝી રહેતી હૈ. ફ્યુચર ગોલ કે બારે મેં બતાઈએ, લાસ્ટ સવાલ. 2024 સુધી 100 ફ્રેન્ચાઇઝીઓ કરવાની છે. 2030 સુધી હું એવું માગું છું કે કમ સે કમ હમારી જીડીપી મેં જો અભી 1-1.5% મહિલાઓ કા યોગદાન હૈ વો યોગદાન કમ સે કમ 5% હો જાય. ઓર ઉસ 5% મેં મેરા ભી કુછ ન કુછ, અજમેરા ફેશન કા ભી કુછ ન કુછ રોલ હો તો યે મેં ચાહતા હું. તમારું કામ જોઈને લોકો પણ નોંધ લે છે, સમાજ, સરકાર, ઘણા બધા લોકો. તમને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે, કદાચ બધાની વાત નહીં કરી શકીએ. રિસેન્ટલી ટેક્સટાઇલ મિનિસ્ટરે પણ તમને એક એવોર્ડ આપ્યો છે. બરોબર. તો તમને એવોર્ડ્સ જે મળ્યા છે એમાંથી જે કે તમે ટૂંકમાં વાત કરી શકો એ કરીશો. હજી લેટેસ્ટ જે મળ્યો છે ટેક્સટાઇલ મિનિસ્ટરની હાથોથી મને મળ્યો છે, તો એ પણ બહુ ખુશીની વાત છે. જે કામ હું કરતો હું છું એમના મિનિસ્ટર, એ ડિપાર્ટમેન્ટના મિનિસ્ટર આજ ટેક્સટાઇલ બીજા સ્થાન પર આવે છે અમારી જીડીપીમાં. પહેલો કરસીનો જગ્યા છે, બીજી ટેક્સટાઇલની જગ્યા છે. અને સુરત ટેક્સટાઇલ કેપિટલ કહેવાય. હું કહું છું કે ઇન્ડિયાની નહીં, એશિયાની પણ કહું તો કાંઈ અતિશયોક્તિ નહીં હોય. તો એ એમ ટેક્સટાઇલ કેપિટલમાં એક માણસ ચૂઝ કર્યો મને, અને એ ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટવાળા મને તક આપી હતી એક અવોર્ડ મેળવવાની. તો આ મારા માટે બહુ 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 સારું વાત છે, બહુ મોટી વાત છે. તો હું દર્શનાબેનનો બહુ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું, અમારી સરકારનો ધન્યવાદ કરું છું એ મારા કામને જોયું અને મને આ તક આપી. મોટી વાતની વાત કરી છે તો મોટી રકમ સાથે ગુજરાતીઓને અને મારવાડીઓને નાતો છે કે ભાઈ વેપાર કરીએ તો કેટલી મોટી રકમમાં કમાણી થઈ શકે. તો આજે વાર્ષિક ટર્નઓવર કેટલું છે? અમારો વાર્ષિક ટર્નઓવર લગભગ 250 કરોડ સુધીનો છે, વધુ ગ્રુપનો મિલાવીને. અને હું એક વાત પણ બીજી કહું ચાહું છું કે તમે ગુજરાતીઓ પ્રયા બહુ હોય છે, પણ એમને મનમાં આ થાય છે કે હું શું કરું. તો એમને માટે હું કહેવા માગું છું કે તમને ટેક્સટાઇલનો બિઝનેસ જે કરતા હો તો બહુ સરસ તક છે. આવાળા ફ્યુચર માટે, ટેક્સટાઇલ માટે અમારા મોદીજી બહુ સારા કામ કરે છે. જે લોજિસ્ટિક LMPની જે એવી હજી એક નવી નીતિ બનાવી છે, લોજિસ્ટિક ક્યાં ક્યાં કેવી રીતે તમે તમારો પ્રોડક્ટ પહોંચાડી શકો છો, એમને માટે બહુ બહુ સરસ કામ કરી રહ્યા છે. ટેક્સટાઇલ પાર્ક આવવાનો છે સુરતમાં, સૌથી મોટો ટેક્સટાઇલ પાર્ક, જે 7 ટેક્સટાઇલ પાર્ક આવવાના છે ઓલ ઓવર ઇન્ડિયામાં, આમાંથી એક સુરતમાં. બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે, બહુ ઓપોર્ચ્યુનિટી છે. તો તમે અને અજમેરા ગ્રુપ ક્યાંક બ્રિજનું કામ કરશે? હા, બિલકુલ, સાથે લઈને ચાલશે. અજમેરા નહીં કહું, ઉપરવાળો તમે મને તક આપી છે આ બ્રિજ બનાવવાની. કરે છે ઉપરવાળો બધો કામ, પણ આ તક મને આપી છે કે હું કોઈ કોઈ પણ બિઝનેસ યા કોઈ પણ એવી ચીજ જે તમારે માટે મારા હાથેથી પહોંચાડી શકું, જે એ મને આપી છે. તો હું આપને ધન્ય સમજું છું.
નોકરી ના મળતી હોય અથવા તો નોકરી ના કરવી હોય ને જો તમારે પણ વેપારી બનવું હોય તો તમે પણ ગર્વથી કહી શકશો જ્યારે આ વિડીયો જોયા પછી ખુદનો વ્યવસાય શરૂ કરશો. તમે કોઈ પણ વ્યવસાય કરી શકો છો પણ જો તમારે આ જ ઇન્ડસ્ટ્રીઝમાં આવવું હોય તો એમના દરવાજા ખુલ્લા છે. ડિસ્ક્રિપ્શનમાં હું તમને નંબર આપવાનો છું અને એડ્રેસ પણ આપીશ કે અહીંયા સુધી તમે કઈ રીતે પહોંચી શકો, એમની ટીમ તમને બાકી ગાઈડ કરશે. બીજું મારો એક કોન્ટેક્ટ નંબર તમને આપું છું, વોટ્સએપ નંબર જે મારો છે. તમે પણ વેપારી હોય ને તમને પણ લાગતું હોય કે તમારી કહાની દુનિયા સુધી હું લઈ જાઉં તો મળવા આવીશ તમને અને તમારી કહાની પણ સાંભળીશ. હું તો બીજી વાર મળવાનો છું, તમને હવે ખબર પડી ગઈ છે કેમ મળવાના છીએ. ગાયકોની ગોત માટે મળીશ અને બાકી અમારું જે એક અધૂરું સપનું છે બંનેનું એ પૂરું કરવાના છીએ અમે. અને એન્ડ કરને સે પહેલે જી એક ઓર ગાને કે સાથ એન્ડ કરે આપને બોલ દિયા હૈ તો ફિર મેરા વો ગાયક જાગ ગયા હૈ સુની લો સંવાદ થઈ ગયો છે અમારો. अभी तुमको मेरी जरूरत नहीं, बहुत चाहने वाले मिल जाएंगे. अभी रूप का एक सागर हो तुम, गगन चाहो जितने भी खिल जाएंगे. जब दर्पण तुम्हें जब डराने लगे, अंधे रोशनी भी दामन छुड़ाने लगे, तब तुम मेरे पास आना प्रिय. मेरा दर खुला है, खुला ही रहेगा तुम्हारे लिए. મિત્રો ભગવાનને યાદ કર્યા છે તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એ ભલે ગીતોના શબ્દો હતા કે જરૂર નથી પણ જે બીની આપણે હજુ જરૂર છે એમના જરૂર છે, પણ ગાનામાં એવું શબ્દ આવ્યા હતા કે મેરા દર ખુલા હૈ ખુલાઈ રહેગા, તો ગાના યાદ આ ગયા. એ તમારો દ્વાર ખુલ્લા છે, ખુલ્લા છે. ફરીવાર કહીએ છીએ, તમારે વેપારી બનવું હોય, તમારે કરોડપતિ બનવું હોય તો આવી જાઓ. માત્ર 25,000 જે મોબાઈલ ખરીદી શકો એટલી કિંમતથી તમારો વેપાર શરૂ કરવાનું છે. બરોબર. ટેક્સટાઇલ કેપિટલની વાત કરી છે તો અજમેરા ગ્રુપ કહી શકાય, અજમેરા ફેશન કહીએ. અજમેરા ફેશનના કેપ્ટન છે અને આ એક એવો કેપ્ટન છે કે જેને હું એક નવો શબ્દ આપીશ કે રિટેલરનો આ રિયલ હીરો છે. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. હીરો નાયક ઉપર બેઠા હૈ, ઉસને વો ક્યા બોલતે હૈ, પકડ રખી હૈ ડોરી, નચા રહા હૈ અપને કો, બસ વો અચ્છે સે નચા રહા હૈ ઓર હમ અચ્છે સે કામ કિયે જા રહે હૈ, યે હમારે લિયે બડી બાત. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ સર.